हेलो फ्रेंड्स, वेलकम बैक टू दिस लेक्चर। આપણે આગળના લેક્ચરમાં એક સંક્રમણનો પ્રયોગ વિશે ભણ્યા હતા અને એક સંક્રમણના પ્રયોગના કારણો જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી। હવે આનુવંશિકતાના જે સિદ્ધાંતો જે છે એના અંતર્ગત તમે જોયું કે મેન્ડલે જે બે નિયમો રજૂ કર્યા એમાં પ્રથમ નિયમ જે છે એનું નામ હતું પ્રભુતાનો નિયમ। મતલબ કે કોઈ પણ લક્ષણ જે છે બરાબર એના માટે એનામાં હાજર બે અલગ અલગ જનીનો આવેલા હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક જ જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે એવા જનીનને આપણે નામ આપ્યું પ્રભાવી જનીન। જ્યારે એની સાથે રહેલો બીજો જનીન જે છે એ અવ્યક્ત રહે છે, મતલબ કે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવતો નથી, એવા જનીનને નામ આપ્યું તો પ્રછન્ન જનીન। આ જે નિયમ જે છે નામ આપેલું છે પ્રભુતાનો નિયમ। બરાબર, પ્રભુતાનો નિયમ જે છે એક સંક્રમણના પ્રયોગ માટે લાગુ પડ્યો। એમાં F1 પેઢીનો જે છોડ જે છે આપણે જે ઊંચો છોડ લઈએ છીએ એમાં પ્રભુતાનો નિયમ લાગુ પડે છે, તમારે ધ્યાનમાં રાખવું। બરાબર, પણ આગળ જતા તમે એક અભ્યાસ કરશો ત્યારે ઉદાહરણ તમે ભણશો કે પ્રભુતાનો નિયમ જે છે એમાં અપવાદ પણ છે। એના અંતર્ગત અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા નામના બે ઉદાહરણ જે છે એમાં તમે ભણશો કે એમાં પ્રભુતાનો નિયમ જે છે એ પાલન થતો નથી। બરાબર, જ્યારે એના પછી બીજા નિયમની વાત કરીએ તો એ છે વિશ્લેષણનો નિયમ। એના અંતર્ગત શું જોયું તમે, તો કે કોઈ પણ પેઢી જે છે એમાં જે જન્મો આવેલા હોય એ સમયુગમી હોય કે વિષમયુગમી હોય, બરાબર, એની પછીની પેઢીમાં એ સ્વતંત્ર બધા જન્યુ જે છે સ્વરૂપે બધા જનીન જુદા પડી જાય, મતલબ એક જનીનને બીજા જનીન સાથે લેવા દેવા હોતા નથી, બધા સ્વતંત્ર જુદા પડી જાય। મતલબ કોઈ પણ પિતૃ જે છે સમયુગમી હોય તો બંને જન્યુ એના સમાન મુક્ત કરશે અને બંને જે છે જન્યુઓ જુદા જુદા હોય, મતલબ કોઈ પણ પિતૃ વિષમયુગમી હોય એમાંથી જુદા જુદા પ્રકારના જન્યુ જે છે મુક્ત થાય છે। અને વિશ્લેષણના નિયમ માટે કોઈ અપવાદ નથી, બરાબર, એ સાર્વત્રિક નિયમ ગણી શકાય કારણ કે બધા જે છે એમાં સજીવોમાં કોઈ પણ લક્ષણ માટેના જનીનો હોય એ જનીનમાં જનીનોનું વિશ્લેષણ તો થાય જ છે। બરાબર, એ જનીનનું વિશ્લેષણ જે છે થવા માટે એક પ્રકારની અધિગણની પ્રક્રિયા જે છે પણ જવાબદાર છે કહી શકાય। એટલે વિશ્લેષણના નિયમનો કોઈ અપવાદ નથી, યાદ રાખજો, પ્રભુતાનો નિયમ જે છે એનો અપવાદ લાગુ પડે છે। હવે આપણે તમને ખ્યાલ હોય તો એક સંક્રમણના પ્રયોગ જે છે એમાં આપણે શબ્દ ઉપયોગ કર્યો હતો કે જે મેન્ડલે પિતૃ પેઢી તરીકે જે બે છોડ લીધેલા હતા માં બંને છોડનું નામ હતું શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ જે છે નીચો છોડ। શુદ્ધનો અર્થ થશે સમયુગમી, બરાબર, સમયુગમી છોડ જે છે એનો મતલબ કે એની અંદરના બંને જનીનો જે છે એ સરખા હોય, તો સ્વાભાવિક છે કોઈ પણ લક્ષણ હોય એનું સ્વરૂપ પ્રકાર આપણે બહારથી જાણી શકીએ, મતલબ છોડ ઊંચો છે કે નીચો છે આપણે જાણી શકીએ, પણ હવે એની અંદર જનીન કયા રહેલા છે, જનીન જે છે એમાં સમયુગમી ઊંચા છોડ છે કે સમયુગમી કે વિષમયુગમી ઊંચા છોડ છે એ બંને માંથી આપણે નક્કી ના કરી શકીએ બહારથી, કારણ કે જનીન જોઈ શકાય નહીં, તો એ કઈ રીતે નક્કી થતું હશે? તો આ નક્કી કરવા માટેની અગત્યની પદ્ધતિ એનું નામ યાદ રાખજો, એને કહેવાય કસોટી સંકરણ અથવા તો ટેસ્ટ ક્રોસ। બરાબર, એના વિશે જોઈએ। તો સૌથી પહેલાનો અર્થ સમજી લે, કોઈ પણ પ્રભાવી લક્ષણ ધરાવતા સજીવનું જનીન સ્વરૂપ સમયુગમી છે કે વિષમયુગમી તે નક્કી કરવા માટે યોજાતું સંકરણ। સૌથી પહેલો મુદ્દો કે આ સેના માટે હોય, આપણે કસોટી સંકરણ જે છે એનો મુખ્ય હેતુ શું છે? તો કોઈ પણ લક્ષણ પ્રભાવી હોય, કયું લક્ષણ? તો કે સ્વરૂપ પ્રકારને આધારે, સ્વરૂપ પ્રકારને આધારે જે પ્રભાવી લક્ષણ હોય, તો આપણે ઉદાહરણ લીધું પ્રમાણે શું થાય, તો ઊંચો છોડ અને નીચો છોડ એમાં પ્રભાવી લક્ષણ કયું છે? ઊંચો છોડ, ઊંચો છોડ જે છે પ્રભાવી લક્ષણ છે, પણ ઊંચા છોડમાં તમે આગળ જોયું પ્રમાણે ઊંચા છોડમાં તો બે પ્રકાર આવે, ઊંચો છોડ સમયુગમી હોય શકે અને વિષમયુગમી હોય શકે। આ સમયુગમી કે વિષમયુગમી હોવું એ શું કહેવાય? તો કે એનું જનીન સ્વરૂપ, એટલે પ્રભાવી જે સ્વરૂપ પ્રકાર ધરાવતું લક્ષણ હોય એના જનીન સ્વરૂપ નક્કી કરવા માટે એ સમયુગમી છે કે વિષમયુગમી એના માટે યોજાતું સંકરણ એને કહેવાય કસોટી સંકરણ। બરાબર, ઉદાહરણ તરીકે આપણે જે આપણે ઉદાહરણ લીધું પ્રમાણે વટાણાનો ઊંચો છોડ, વટાણાની ઊંચાઈ જે છે એ શું કહેવાય? તો કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર લક્ષણ। જો એનું તમે ફિનોટાઇપ પ્રમાણે લઈએ તો ફિનોટાઇપ પ્રમાણે પ્રભાવી લક્ષણ છે, બરાબર, ઊંચા છોડ બધું જોવા મળે, પણ આ ઊંચા છોડના તમે જીનોટાઇપ લેશો આ જે છે શું થઈ ગયું? તો
ફિનોટાઇપ ફિનોટાઇપ પ્રમાણે કોઈ પણ પ્રભાવી લક્ષણ એના જીનોટાઇપ પ્રમાણે બે વિભાગ છે આપણે તમે જોઈ પ્રમાણે કે આ બંને કેપિટલ ટી હોઈ શકે તો કેપિટલ અને સ્મોલ ટી હોઈ શકે તો ઊંચા છોડ જે છે ના બે અલગ અલગ જનીન સ્વરૂપ છે આ બંને જે છે શું થશે જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતો છોડ બે અલગ અલગ પ્રકારના જીનોટાઇપ ધરાવે બંને જો સરખા હશે અને શું કહેવાશે તો કે આ જે છે એનું નામ થશે સમયુગ્મી ઊંચો છોડ અને કે બંને જનીનો જે છે સમાન છે જ્યારે બંને જુદા જુદા હોય એને કહેવાય વિષમયુગ્મી ઊંચો છોડ શું કામ આપણે ઊંચા છોડનું જુદા લીધું કારણ કે નીચા છોડમાં તો સ્વાભાવિક છે કે બંને સ્મોલ ટી હોવાના છે એટલે તો સમયુગ્મી છે પણ ઊંચા છોડમાં બે ઓપ્શન છે કે બંને ઊંચા છોડ જે છે એ દેખવામાં તો સરખા જ હોય પણ એની અંદરના જનીન જુદા હોય જનીન જુદા હોય એટલે કાં તો સમયુગ્મી હોય કાં તો વિષમયુગ્મી હોય હવે જે આપણે સમયુગ્મી છોડ લીધા છે એને જ નામ આપ્યું શુદ્ધ લક્ષણ એટલે આપણે પિતૃ પેઢી તરીકે જે છોડ લીધેલો તો એ આ છોડ હતો સમયુગ્મી ઊંચો છોડ એને આપણે શુદ્ધ ઊંચો છોડ એવું નામ આપ્યું હતું પણ અમે મેન્ડલને કેમ ખબર પડી હશે કે આ ઊંચો છોડ જે છે સમયુગ્મી છે કારણ કે જનીનો તો દેખાય નહીં ખબર જનીન જે છે દેખાય નહીં તો એને કેમ ખ્યાલ આવ્યો હશે કે આ બંનેમાંથી એ સમયુગ્મી ઊંચો છોડ જ છે તો એ નક્કી કરવા માટે યોજાતું સંકળ બરાબર એ સંકળ જે છે શું છે જો અને કોના વચ્ચે કરવામાં આવે છે તે આપણે જોઈએ તો આપણે જે એક સંકળનો પ્રયોગ લીધેલો તો એક સંકળના પ્રયોગના આધારે જે છે આપણે સાબિત કરી જોઈએ કે F2 પેઢીના ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકળન કરવામાં આવે તો તેને કસોટી સંકરણ કહે છે આ તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે જે ટેક્સ્ટ બુક એનસીઆરટી આપેલી છે એમાં આ રીતની લાઈન છે બરાબર કે F2 પેઢીના ઊંચા છોડ જોઈ કે F2 પેઢીમાં બે અલગ અલગ પ્રકારના ઊંચા છોડ છે એ સમયુગ્મી હોય છે અને વિષમયુગ્મી હોય છે એનું F2 પેઢીના નીચા છોડ અથવા તો નીચો છોડ કોઈ પણ પેઢીને લઈ લે તો સમાન જ હોય એવા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે F2 પેઢીના ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તેને કસોટી સંકરણ કહે છે આપણે પિતૃ પેઢી પ્રમાણે બહુ સિમ્પલ પહેલા લઈ લેજો દાખલા તરીકે એક સંકરણના પ્રયોગમાં P પેઢી તરીકે હતા બે કેપિટલ ટી સામે બંને સ્મોલ ટી એમાં F1 પેઢી જે છે એ મળેલ હતી બધા છોડ કેપિટલ સ્મોલ બરાબર આમાં પરફલન કરવામાં આવેલું આમાં સ્વફલન કરવામાં આવેલું સ્વફલન કરાવવાથી જે F2 પેઢી મળેલ હતી F2 પેઢીમાં ત્રણ પ્રકારના છોડ મળેલા હતા બંને કેપિટલ ટી કેપિટલ સ્મોલ અને બંને સ્મોલ બરાબર આવા જે છે ત્રણ પ્રકારના પરિણામ આગળ આપણે જોઈ પ્રમાણે પરિણામ મળ્યા હવે આ બંને જે છે એમાં કયા કયા છોડ ઊંચા છે કયા નીચા છોડ છે પણ જોઈએ આગળ જેમ કે કેપિટલ ટી જે છે શું છે તો કે એ છે સમયુગ્મી ઊંચા છોડ આ થશે વિષમયુગ્મી ઊંચા છોડ આ થશે નીચા છોડ જેનો આપણે અલગ અલગ જે છે પરિણામ પણ જોયું કે આ બંને જે છે એનું જીનોટાઇપ પ્રમાણે જનીન સ્વરૂપ પ્રકારે જે છે પરિણામ લઈએ તો હવે 1:2:1 અને ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર પ્રમાણે લઈએ તો 3 ઊંચા અને 1 નીચો એટલે 3:1 એવું પરિણામ જે આપણે આગળ જોયું હવે આપણે એમાં શું જોવાનું છે જો કે મેન્ડલ જે છે એને આ બંને પરિણામ મળ્યા જેમાં ઊંચા છોડ હતા એ ઊંચા છોડમાં બે પ્રકારના છોડ હતા આ બંને પ્રકારના છોડનું એને સંકળણ કરેલું નીચા છોડ સાથે બરાબર એટલે આપણે બંને સંભાવના ઊંચા છોડ માટે લેવી પડે આપણે ઊંચો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી ખબર નથી બરાબર એને નીચા છોડ સાથે સંકળણ કરાવીએ તો શું પરિણામ મળે છે એના આધારે આપણે જે છે એનો પ્રકાર નક્કી કરી શકીએ એટલે આ જે છે એ ચાર્ટ સ્વરૂપે પિનેટ સ્કવેર પદ્ધતિ જે છે એના ચાર્ટ સ્વરૂપે આપણે આજે જે જોઈએ જો આ ખ્યાલ આવશે તમને ચાર્ટ જોઈએ એટલે તો સૌથી પહેલા દર્શાવીએ ઊંચો છોડ જેમાં લખીએ કૌંસમાં અજ્ઞાત
જનીન પ્રકાર ઊંચો છોડ જે છે એનો અજ્ઞાત જનીન પ્રકાર એટલે કે આપણે એનો જનીન પ્રકાર ખબર નથી તો જનીન પ્રકાર આપણે બે શક્યતા લઈ શકે કારણ કે જોઈએ આગળ કે જનીન પ્રકારમાં તો શક્યતા બે છે પહેલો પ્રકાર કયો થશે તો કે બંને જે છે એમાં આપણે કેપિટલ ટી બંને લઈએ આ પહેલી સંભાવના છે મતલબ સમયુગ્મી ઊંચો છોડ પહેલી સંભાવના છે જ્યારે સામેની બાજુ બીજી સંભાવના છે કેપિટલ અને સ્મોલ ટી મતલબ વિષમયુગ્મી ઊંચો છોડ બેમાંથી એક પ્રકાર તો હોવાનો છે આપણે એટલે જે એકના કહેલું છે આ છોડ કયો છે આપણે જાણવાનો છે ઊંચો છોડ કયા પ્રકારનો છે એની અંદર જનીન પ્રકાર કયા છે આપણને ખબર નથી એના બે પ્રકાર શક્ય છે કાંઈ સમયુગ્મી હોવાનો છે અને કાંઈ વિષમયુગ્મી હવે એની સાથે આપણે બીજા છોડ જે છે એનું સંકળણ કરીએ આપણે બીજા છોડનું સંકળણ કરી પહેલાના આપણે જન્યુ દર્શાવી દઈએ કે જે વિષમયુગ્મી ઊંચો છોડ છે એમાંથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય એક થશે કેપિટલ ટી બીજો થશે સ્મોલ ટી એવી રીતે આમાંથી પણ બે પ્રકારના જન્યુ મુક્ત થાય એક થશે કેપિટલ ટી બીજો થશે કેપિટલ ટી બંને સમાન આ શું થશે તો કે બંનેના જન્યુઓ બંને પિતૃપેઢી જે છે ને જન્યુ આ રીતે હશે હવે આની સાથે આપણે સંકળણ કરવાનું છે નીચા છોડનું એટલે સાથે દર્શાવી નીચો છોડજો એવી જ રીતે આ બાજુ પણ કોની સાથે સંકળણ કરવાનું છે તો કે આ જે છોડ જે છે આપણને ખબર નથી એની સાથે સામેની બાજુ લેવાનું છે નીચો છોડ નીચો છોડમાં ખબર છે તમને કે એમાં તો ફરજિયાત એનું જનીન પ્રકાર છે બે સ્મોલ ટી બે સ્મોલ ટી છે સેમ આ બાજુ પણ નીચો છોડ એનું પણ જનીન પ્રકાર છે બે સ્મોલ ટી નીચા છોડનું ઊંચા છોડ સાથે સંકળણ ફરીથી નીચા છોડનું ઊંચા છોડ સાથે સંકળણ બંનેના જન્યુ જોઈએ આ બંનેના જન્યુ પ્રમાણ લઈએ તો આ બંનેમાં જન્યુ સભાઈ છે કયા બે જન્યુ હશે એમાં બંને સરખા બંને સ્મોલ ટી એટલે સેના જન્યુઓ આ બાજુ પણ સેમ એ જ રીતે બે પ્રકારના અલગ અલગ જન્યુ ઉત્પન્ન થશે સ્મોલ ટી અથવા બીજું સ્મોલ ટી બે પેઢી છે બંને બાજુમાં એક બાજુ જે છે પિતૃ માદા તરીકે હોય બીજી બાજુના પિતૃ જે છે નર તરીકે હોય સેમ આ બાજુ પણ આ જે છે નર જન્યુ હોય આ બાજુનું માદા જન્યુ બે નું સંકળણ કરવામાં આવે બે માંથી કોઈ પણ એક જે છે જાતિ રહી શકે હવે જો આ યુનિટ સ્ક્વેર પદ્ધતિ પ્રમાણે જો છોડ જે છે સમયુગ્મી ઊંચો હોય એનું નીચા છોડ સાથે સંકળણ કરવામાં આવે તો આપણે આગળ યુનિટ સ્ક્વેર પદ્ધતિ જે પ્રમાણે જોઈએ કે આપણે એના આધારે ન પ્રકાર નક્કી કરી શકીએ ક્રોસ ગુણાકાર કરો કેપિટલ ટી સ્મોલ ટી એટલે પ્રકાર થશે અહીંયા કેપિટલ સ્મોલ એવી જ રીતે આ બંને જન્યુ સાથે કેપિટલ અને સ્મોલ કેપિટલ ના આની સાથે કેપિટલ સ્મોલ એટલે જો છોડ સમયુગ્મી ઊંચો હોય એનું નીચા છોડ સાથે સંકળણ કરવામાં આવે તો એનું પરિણામ જે છે શું મળે જો પરિણામ પર તમને ખ્યાલ આવશે કે ચારે ચાર પ્રકારના જનીન પ્રકાર જે છે એ સરખા છે એટલે કે બધા જ છોડ ઊંચા પરિણામ જે શું મળે તો કે બધા જ છોડ ઊંચા આપણે જનીન સ્વરૂપ તો દેખાવાનું નથી પણ એનું સ્વરૂપ પ્રકાર જોઈ શકાય આ બંને જે છે એમાં બધામાં જોશો બધા છોડમાં પ્રભુતાનો નિયમ લાગુ પડશે બધામાં કેપિટલ ટી હોવાના લીધે બધા જ છોડ જે છે ઊંચા જોવા મળશે આવી જ રીતે બીજી બાજુ ચેક કરીએ તો જો શું થાય કેપિટલ સ્મોલ બીજી બાજુ કેપિટલ સ્મોલ ક્રોસ ગુણાકાર સેમ એ જ રીતે સ્મોલ ટી ફરીથી સ્મોલ અને સ્મોલ આનું પરિણામ જોઈએ ટોટલ ચાર પ્રકારના જે અલગ અલગ સંતતિ છે આ ચાર માંથી તમે જોશો તો બે માં શું છે તો કે બે માં કેપિટલ ટી સ્મોલ ટી એવો પ્રકાર જોવા મળે મતલબ અર્થ થશે વિષમી યુગ્મી ઊંચા છોડ અને 50% જે છોડ નીચા મળે છે એનામાં પરિણામ શું મેળવ્યું તો 50% ઊંચા છોડ અને 50%
નીચા છોડ આપણે જોઈ શકીએ બંનેના પરિણામ જે છે ચેક કરવા પરિણામ ચેક કરવાથી શું ખબર પડશે કે બેના પરિણામમાં તફાવત છે પરિણામને આપણે રેશિયો પ્રમાણે લઈએ તો થઈ શકે 1:1 હવે જો સિમ્પલ એક ઊંચો છોડ લીધો આપણને ખબર નથી એ સમયુગ્મી હોઈ શકે અથવા વિષમયુગ્મી હોઈ શકે એટલે આપણે બંને શક્યતા લઈ લીધી ઊંચા છોડનું સંકરણ કરે નીચા છોડ સાથે હવે ઊંચો છોડ જે છે જે લીધેલો છે ઈ જો સમયુગ્મી ઊંચો હોત બરાબર તો એનું નીચા છોડ સાથે સંકરણ કરાવવાથી બધા જ છોડ ઊંચા મળે મતલબ કોઈ પણ છોડ નીચો એકે મળે નહીં એના પરથી સાબિત થાય કે જો બધા છોડ ઊંચા મળતા હોય તો લીધેલ પિતૃ છોડ જે ઊંચો હતો તે નો જનીન પ્રકાર સમયુગ્મી એટલે કે બે કેપિટલ ડી હોય છે અનકીદી સેના પરથી તો કે પરિણામ પરથી આપણને જે છે એનો શરૂઆતનો ભાગ પિતૃ પેઢી નક્કી થાય જો બધા છોડ ઊંચા મળે બરાબર પછીની પેઢીમાં એના પરથી પિતૃ છોડ જે ઊંચો લીધેલો હતો એનો જનીન પ્રકાર સમયુગ્મી હોય મતલબ કે બે કેપિટલ ડી હોય આના આધાર ખબર પડશે સામેની બાજુ જો આપણને ઊંચા છોડનું સંકરણ બીજા છોડ સાથે કરવામાં આવે અને પરિણામ એવું મળે કે 50% છોડ ઊંચા મળે 50% છોડ નીચા મળે કારણ કે છોડ તો જોઈ શકીએ આપણે જનીન ના જોઈ શકીએ બહારના જોઈના દેખાવ સ્વરૂપ પ્રમાણે બંનેનો પરિણામ 50-50% એટલે કે 1:1 મળતું હોય બરાબર તો જે આપણે ઊંચો છોડ દીધેલો હતો એના પરથી પિતૃ પેઢીમાં લીધેલ ઊંચા છોડનું જનીન પ્રકાર વિષમયુગ્મી વિષમયુગ્મી મતલબ કેપિટલ સ્મોલ હોય છે એ ખ્યાલ આવી ગયો કે બંને પ્રકાર જે છે એમાં રિઝલ્ટ જે મળે બરાબર જો બધા છોડ ઊંચા મળે તો જે આપણે છોડ લીધો છે સમયુગ્મી હશે જો 50% ઊંચા છોડ મળે અને 50% નીચા છોડ મળે તો જે છોડ લીધેલો છે એ છે વિષમયુગ્મી એટલે પરિણામના આધારે આપણને આ છોડનો પ્રકાર નક્કી થશે અને આ રીતે આ છોડનો પ્રકાર નક્કી કરવાની પદ્ધતિ એને કહેવાય કસોટી સંકરણ અને હંમેશા યાદ રાખજો કે કસોટી સંકરણનું પરિણામ પૂછાય છે કસોટી સંકરણનું પરિણામ હંમેશા 1:1 હોય એક સંકરણનો પ્રયોગ લઈએ તો એક સંકરણના પ્રયોગ પ્રમાણે જે છે એનું પરિણામ શું થાય કે 1:1 દ્વિ સંકરણનો પ્રયોગ આગળ ભણશો ત્યારે પરિણામ 1:1:1:1 એમાં 4 હશે પણ 1:1 સિવાય બીજું કંઈ ન આવે ત્યારે કોઈ પણ સમય બરાબર કસોટી સંકરણનો પરિણામ પૂછે ત્યારે મગજમાં 1:1 જે છે એવું પરિણામ આવશે નો અર્થ થશે કે બધા પ્રકારના છોડ સરખા મળે 50-50 મતલબ બે બાજુના ભાગ જે છે સમાન જોવા મળે એટલે આ રીતે આપણે કોઈ પણ છોડ જે છે એના પ્રભાવી લક્ષણ હોય એના બે પ્રકાર હશે જનીન પ્રકારને આધારે સમયુગ્મી હોય કે વિષમયુગ્મી એ આ પ્રયોગ જે છે એના આધારે દર્શાય છે હવે આજે મેં અહીંયા ચાર્ટ દર્શાવ્યો છે એ વટાણાના જે આપણે છોડ એક સંકરણનો પ્રયોગ કરેલો છે એના સંદર્ભમાં લીધેલો છે તમારે ટેક્સ્ટબુક જે છે એમાં એક જાંબલી છોડ જે છે અને સફેદ પુષ્પને આધારે જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ એની સંજ્ઞા જે છે એમાં કેપિટલ ડબલ્યુ ડબલ્યુ અને સફેદ પુષ્પ જે છે એના માટે કેપિટલ જે છે કેપિટલ સ્મોલ અને બંને સફેદ જે છે એના માટે સ્મોલ ડબલ્યુ એવી સંજ્ઞા વાપરેલી છે ઈ પ્રમાણે આ ચાર્ટ આખો દર્શાવ્યો છે અને મેં તમને સરળતા માટે જે આપણે આગળ ઉદાહરણ લીધું હતું એનું ઉદાહરણ આપી અને સમજાવ્યું છે કોઈ પણ ઉદાહરણ આપી શકાય ટેક્સ્ટબુકમાં જે જાંબલી પુષ્પ છે એમાં બે કેપિટલ ડબલ્યુ અથવા તો કેપિટલ સ્મોલ ડબલ્યુ એવી બે સંજ્ઞા આવી શકે અને જે સફેદ પુષ્પ છે એમાં બંને સ્મોલ ડબલ્યુ એવી સંજ્ઞા આપીને ચાર્ટ દર્શાવેલો છે તેને આની સાથે મેચ કરીને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર ટૂંકમાં યાદ રાખવાનું છે કે કસોટી સંકરણ જે છે એનો મતલબ શું થાય કે છોડ વિષમયુગ્મી છે કે સમયુગ્મી જાણી શકાય અર્થ શું છે કે અર્થ જે છે એમાં F2 પેઢીના ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે હવે બીજી બાબત બરાબર તો આપણે F1 પેઢી જે છે લીધી હતી બરાબર આ જે છોડ જે છે મેં દર્શાવેલું છે એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીમાં પણ કેપિટલ T અને સ્મોલ T હતું જો કેપિટલ T અને સ્મોલ T મતલબ એ વિષમયુગ્મી ઊંચો છોડ છે વિષમયુગ્મી ઊંચા છોડ નીચા છોડ સાથે સંકરણ કરવું એ તો આપણે અહીંયા પણ કરેલું છે V2
વિષમયુગ્મી ઊંચા છોડ નું નીચા છોડ સાથે સંકળણ કરવામાં આવે ઈ જે છોડ F1 પેઢીનો પણ હોઈ શકે એટલે ઘણી વખત તમારે F2 પેઢીની જગ્યાએ F1 પેઢી પણ આવે છે બરાબર રેફરન્સ પ્રમાણે ઘણી વાર એવું પણ લઈ શકાય F1 પેઢીના છોડ નું નીચા છોડ અથવા તો બધા પ્રચ્છન્ન છોડ જે છે એની સાથે સંકળણ કરવામાં આવે તો એને કસોટી સંકળણ તરીકે લઈ શકાય એટલે એ વ્યાખ્યા પણ સાચી છે બરાબર જ્યારે કોઈ પણ વિષમયુગ્મી લક્ષણ ધરાવતું સજીવ હોય એનું બધા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે અથવા તો સજીવ સાથે સંકળણ કરો એને આપણે સાદી ભાષામાં કસોટી સંકળણ તરીકે લઈ શકાય અને એનું પરિણામ આવશે હંમેશા 1:1 બરાબર એ રીતે પરિણામ આવશે અને આ પ્રમાણે ટેક્સ્ટ બુક જે છે એમાં તમારે વાંચી લેવાનું છે હવે આના પછી આપણે જે આગળ કીધું પ્રમાણે કે પ્રભુતાના નિયમ જે છે બરાબર એના કેટલાક અપવાદ છે એ અપવાદને સંદર્ભે આપણે પૂર્ણ પ્રભુતા શું છે અને સહપ્રભાવિતા જે છે એના વિશે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું